नमस्कार विद्यार्थी मित्रों, लाइफ लॉन्ग एजुकेशन यूट्यूब चैनल में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। धोरण दस विषय गणित प्रकरण नंबर 14 आंकड़ाशास्त्र की अंदर विद्यार्थी मित्रों अपने आजना लेक्चर में भणवानो छे वर्गीकृत माहितीना मध्यक ने डबल खोटती आवृत्ति जे छे बराबर आमना आधारित जे दाखलाओ छे आमनो आपणे अभ्यास करवानो छे। विद्यार्थी मित्रों आपणे आज प्रकरण की अंदर आगळना लेक्चरोनी अंदर वर्गीकृत माहितीना मध्यकना त्रण चार लेक्चरो मूकेला छे एमनी अंदर घणा बधा भाग जे छे के भाई सीधी रीत छे, विचलननी रीत छे, बराबर धारेल मध्यकनी रीत छे, आ सिवाय सिंगल खूटती आवृत्ति छे वगैरह वगैरहना लेक्चरो आपणे जोयेला हता। मित्रों आजना लेक्चरमां आपणे जोवानुं छे के भाई वर्गीकृत माहितीनो मध्यक एमनी अंदर डबल खूटती आवृत्ति बराबर अपनी समक्ष जे दाखलो अहींया आपणने आपेलो छे ए बोर्डनी परीक्षामां मित्रों बे वखत पूछाई गयेलो छे, जुलाई 2015 अने मार्च 2016 ની અંદર આ બે વખત આજ દાખલો છે મિત્રો પૂછાઈ ગયેલ છે। પણ એક વસ્તુ ખાસ કે ભાઈ ડબલ ખૂટતી આવૃત્તિ હશે ને તો એમની અંદર બે ડેટા આપણને ઉપર આપેલા હશે, એમની અંદર બે ડેટા જે આપેલા છે એમનો અંદર પહેલો ભાગ શું છે ભાઈ સાહેબ આપણને એવું કીધેલું છે કે એક્સ બાર ગીવન છે મિત્રો, એક્સ બાર કેટલું છે સાહેબ 148 આપણને આપેલ છે 148, પછી એન ગીવન છે મિત્રો 100 અવલોકનો આપણને આપેલા છે, એટલે આ પ્રકારના દાખલામાં આ બે વસ્તુ આપેલી જ હશે બરાબર, ત્યારબાદ જ આપણે આગળ વધવાનું થાય। હવે આ આવૃત્તિ એટલે કે સાહેબ ફ્રીક્વન્સી છે, અહીંયા મારે લેવાની છે મિત્રો મધ્ય કિંમત, મધ્ય કિંમત આપણે આ બેની લઈ લઈએ તો ધ્યાન આપજો ખાસ આ બંનેની મિત્રો મધ્ય કિંમત શું થશે સાહેબ, હવે આ બંનેની મધ્ય કિંમત જોવા જઈએ તો 0 વત્તા 49 એટલે 49/2 એટલે કે સાહેબ અહીંયા મને મળે છે ભાઈ 24.5। ગાળો કેટલાનો છે મિત્રો તો સાહેબ ગાળો આ બંને વચ્ચેનો લેવાનો થશે, આપણે એમને એચ કહીએ, એચ બરાબર 50। તો હવે આમની અંદર 50 એડ કરીએ એટલે કે આપણે આવો લખી શકીએ 74.5। આમની અંદર આપણે શું કરીએ છીએ મિત્રો તો કે સાહેબ 50 એડ કરીએ એટલે 124.5, આમની અંદર શું કરીએ છીએ સાહેબ આપણે પાછા 50 એડ કરીએ છીએ એટલે 174.5, અહીંયા આપણે જોઈ શકીએ મિત્રો 224.5, અહીંયા લખીએ છીએ મિત્રો 274.5 એન્ડ લાસ્ટ વન ઇઝ 324.5 બરાબર। આ શું મેળી મિત્રો મધ્ય કિંમત મેળી, આપણે સિંગલ ખૂટતી આવૃત્તિ હતી ને મિત્રો એમની અંદર જ્યાં ખૂટતી આવૃત્તિ હતી ને એમની સામેનો આપણે ધારેલ મધ્યક ધારતા હતા, અહીંયા શું છે સાહેબ ડબલ ખૂટતી આવૃત્તિ છે તો ધારવાનો મધ્યક ક્યાંથી લેવો, તમે અહીંયાથી પણ લઈ શકો છો અહીંયાથી પણ લઈ શકો છો, હું આ ભાગ છે ને એ લેવાનું વધારે પસંદ કરીશ કારણ કે ભાઈ ઉપરનો ભાગ છે ને એમની અંદર માઇનસ ઓછા આવે એટલે હું અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો એ ઇઝ ઇક્વલ ટુ 124.5 બરાબર। ઓકે ચલો હવે મારે અહીંયાથી લેવાનું છે યુઆઈ, જેમ આપણે આગળના બે લેક્ચરોમાં યુઆઈ મેળવતા હતા વિદ્યાર્થી મિત્રો એ જ રીતના મારે અહીંયા યુઆઈ મેળવવાના થશે, અહીંયા થશે ભાઈ સાહેબ મારી પાસે -2, અહીંયા -1, અહીંયા તો કે સાહેબ 00, અહીંયા તો કે સાહેબ 1, અહીંયા થશે વિદ્યાર્થી મિત્રો 2, અહીંયા થશે ભાઈ 3 અને અહીંયા થશે 4। હવે શું કરશો તો કે સાહેબ FIUI નામની એક આખા આખી રાશિ હતી એ આપણે અહીંયા જોવાની થતી હતી બરાબર, યુઆઈની કિંમત શું છે તમને લોકોને સારી રીતે ખબર છે XI-A/H, આવું તમે યુઆઈની કિંમત લખતા હતા, અહીંયા FIUI કઈ રીતના મળે છે મિત્રો 10 × -2 એટલે કે -20, 15 × -1 એટલે કે -15, 1 × 00 એટલે કે સાહેબ આપણે અહીંયા લખી શકીએ છીએ 00। રેડી ચલો ધ્યાન આપજો ખાસ, હો આ બંનેનો સરવાળો વિદ્યાર્થી મિત્રો -35 આપણને જોવા મળ્યો, પછી ત્યાંથી આગળ વધીએ છીએ ભાઈ 20 × 1 એટલે આપણને મળે છે સાહેબ અહીંયા 20, 15 × 2 એટલે અહીંયા મળે છે મને સાહેબ 30, પછી 3F2 એટલે અહીંયા આપણે આવું લખી શકીએ મિત્રો 3F2, પછી 2 × 4 = 8 એટલે અહીંયા મળે છે વિદ્યાર્થી મિત્રો 2 × 4 = 8 બરાબર, 4 × 2 = 8,
आ बधानो सरवाळो करीए एटले आमनी अंदर आमनो सरवाळो गणवानो रहेशे नहीं, एमने आपणे छेल्ले गणीए 50 30 ने 20 50 ने 8 58 58 માંથી 35 બાદ થશે વિદ્યાર્થી મિત્રો એટલે 23 58 માંથી અહીંયા 58 છે એમાંથી 35 બાદ થાય એટલે 15 ને 8 23 અહીંયા તમે આવું લખી શકો વિદ્યાર્થી મિત્રો 23 અને આમને પછી નીચે ઉતારો છો એટલે આપણે અહીંયા આવું લખી શકીએ 3f2 23 પ્લસ 3f2 બરાબર એટલે અહીંયા જે વસ્તુ મળી છે એમને આપણે શું કહીશું તો કે સાહેબ આમને આપણે આવું કહી શકીએ સિગ્મા fi ui is equal to 23 plus 3f2 હવે આમનો અમારે સરવાળો કરવાનો રહેશે હો મિત્રો 10 ને 15 25 ને 20 45 ને 15 60 ને 2 62 62 બરાબર ઓકે પછી પ્લસ f1 પ્લસ f2 એટલે પ્લસ f1 પ્લસ f2 એટલે આ શું થયું વિદ્યાર્થી મિત્રો તો સાહેબ આપણે એમને n કહીએ છીએ n ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ તો કે સાહેબ 62 પ્લસ f1 અને પ્લસ f2 બે n મેળા છો ભાઈ મારી પાસે એક n આ છે એક n આ છે એમને આપણે જોઈતા મુજબ આપણે શું કરીશું ઉપયોગમાં લઈશું ચલો હવે અહીંયા અમારે સૂત્ર મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h રેડી હવે એની કિંમત એક્સ બાર ની કિંમત બધી જ મને આપેલી છે 148 124.5 અહીંયા લખીએ છીએ મિત્રો 148 124.5 પ્લસ હવે શું છે ભાઈ તો કે ભાઈ અહીંયા આપણને આપેલું છે કેટલું છે તો કે સાહેબ 23 પ્લસ 3f2 ડિવાઈડ બાય n n ની કિંમત છે મિત્રો મારી પાસે 100 લેવાની પહેલા આ નથી લેવાની પહેલા આપણે શું લઈએ મિત્રો 100 અને ગુણ્યા છે h એટલે ગુણ્યા થશે મિત્રો 50 હવે આ બંને કેન્સલ થશે મિત્રો બે વધ્યા પછી શું થશે તો કે ભાઈ 124.5 છે આ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો એટલે 48 માંથી 24 જાય તો 24 વધે એમાંથી પાછા 0.5 જાય એટલે 23.5 વધે છે 23.5 ઇઝ ઇક્વલ ટુ 23 પ્લસ 3f2 ડિવાઈડ બાય 2 હવે 23.5 ગુણ્યા 2 કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આવું કહી શકીએ કે ભાઈ 47 થાય 47 ઇઝ ઇક્વલ ટુ 23 પ્લસ 3f2 આવું મળશે યસ 23 ને મિત્રો આપણે આ બાજુ લાવીએ એટલે કે સાહેબ 24 પ્લસ 3f2 સોરી 24 ઇઝ ઇક્વલ ટુ 3f2 હેન્સ વી હેવ f2 ઇઝ ઇક્વલ ટુ 8 ચલો આ વિદ્યાર્થી મિત્રો આપણને 8 ની કિંમત મળી હવે હું શું કરું છું f2 ની કિંમત આપણને 8 મળેલી છે હવે હું શું કરું છું મિત્રો તો કે સાહેબ આ n વાળો ભાગ છે ને એમને આપણે અહીંયા મૂકીએ છીએ ઓકે n ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો સાહેબ n ની કિંમત 100 છે ધ્યાન આપજો ખાસ હું અહીંયાથી સીધો અહીંયા ભાગ ઉપાડું છું હવે અહીંયા શું આપેલું છે તો કે સાહેબ 62 પ્લસ f1 અને પ્લસ f2 f2 ની કિંમત મારે મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો 8 તો અહીંયા લખીએ 100 બરાબર 70 પ્લસ f1 તો ધેર ફોર વી હેવ f1 ઇઝ ઇક્વલ ટુ 30 કામ પૂરું રેડી તો આ રીતના વિદ્યાર્થી મિત્રો ડબલ ખૂટતી આવૃત્તિ છે એમને આપણે મેળવી શકીએ છીએ f1 અને f2 આ દાખલો વિદ્યાર્થી મિત્રો જુલાઈ 2015 અને માર્ચ 2016 એમ બોર્ડમાં બે વખત આ એક જ દાખલો પૂછાઈ ગયો છે આ ડબલ ખૂટતી આવૃત્તિના દાખલાઓ મિસ કરવા જેવા નથી બરાબર આમાંથી કોઈ પણ એક પ્રકારનો દાખલો આડો આવી શકે છે ખરો બોર્ડની પરીક્ષામાં બરાબર ઓકે ચલો એથી નેક્સ્ટ હજુ આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ છીએ હવે નવો દાખલો આપણે જે કરવા જઈ રહ્યા છીએ દાખલા નંબર મિત્રો આપણી પાસે 2 છે અને બીજા નંબરના દાખલાની અંદર આપણને 2 વસ્તુ આપેલી છે ધ્યાન આપજો ખાસ 2 વસ્તુ આપણને આપેલી છે ડબલ ખૂટતી આવૃત્તિ હશે ત્યાં અહીંયા આપણને n આપેલા છે મિત્રો 64 એન્ડ x બાર ઇઝ ગિવન વી હેવ 18 એટલે x બાર મને આપેલા છે વિદ્યાર્થી મિત્રો 18 બરાબર હવે અહીંયા આપણને વર્ગ આપેલા છે ક્યાંથી ક્યાં સુધી આપેલા છે તો કે સાહેબ 90 નો ગાળો આપણને આપેલો છે તો હું અહીંયા લખું છું મિત્ર વર્ગ વર્ગ એટલે કે સાહેબ 11 થી લઈએ અને 13 એમની સામે મિત્રો મને ફ્રીક્વન્સી એટલે કે સાહેબ આવૃત્તિ આપેલી છે આવૃત્તિને આપણે કહીશું fi
बराबर अग्यार थी तेर नी अंदर फ्रीक्वंसी मने आपेली छे सात, पछी छे भाई तेर थी अने पंदर, पंदर नी सामे फ्रीक्वंसी आपेली छे भाई मने अहीं छ। त्यांथी आगळ जईए के साहेब पंदर थी लईए अने सत्तर आमनी सामेनी फ्रीक्वंसी मने आपेली नथी एटले आपणे आमने एफ वन तरीके आपणे ओळखीए। पछी सत्तर थी लईए अने बे एड करीए एटले के ओगणीस, सत्तर थी लईए अने ओगणीस नी अंदर फ्रीक्वंसी मने गीवन छे विद्यार्थी मित्रो तेर, अग्यार थी तेर, तेर थी पंदर, पंदर थी सत्तर, सत्तर थी लईए अने ओगणीस, ओगणीस थी लईए अने एकवीस नी अंदर मने एफ टू आपेलू छे। ओगणीस थी एकवीस गीवन छे मित्रों एफ टू, अने पछी एकवीस थी त्रेवीस अने त्रेवीस थी पच्चीस, आ बे वस्तु छे जे ए आपणे जोवानुं थशे। मतलब कि बे वस्तु की किंमत अपन फ्रीक्वंसी है जे ए आपने आपेली है, ये फ्रीक्वंसी के मित्रों तो कि साहब अँ पांच है और अँ भाई मारी पास चार। हवे आमनो आपने सरवाड़ो करवा बेसीए तो भाई सरवाड़ो जोजो, ध्यान आपजो खास के थे, पांच ने चार नौ ने तेर बीस ने छ अठयावीस ने सात पात्रीस, एटले अँ हूँ एन इज इक्वल टू लखू छू पात्रीस प्लस एफ वन प्लस एफ टू। एक एन मने आपेलो छे विद्यार्थी मित्रों सिक्सटी फोर, एक्स बार मने आपेलो छे विद्यार्थी मित्रों एटी नौ। हवे नेक्स्ट टूंक में नेक्स्ट लाइन जे आपणी पास आवे छे ए नेक्स्ट लाइन नी अंदर आपणे मध्य किंमत आवो शब्द मूकी शकीए खरा, एटले के साहेब मध्य किंमत, मध्य किंमत माटे हूँ अहीं शुं लखू छूं, मध्य किंमत एटले के एक्साई, एक्साई आ बंनेनी वच्चेनी किंमत छे भाई बार, आ बंनेनी वच्चेनी किंमत छे भाई चौद, आ बंनेनी वच्चेनी किंमत छे भाई सोळ, आ बेनी वच्चेनी किंमत थशे मित्रों अठार। आमनी अंदर बे बे एड करता जाओ कारण के आवृत्तिनो गाळो बेनो छे, एटला माटे बे बे एड करता जशो। बराबर बेनो गाळो छे एटले आपणे अहींया ओ लखी शकीए छे विद्यार्थी मित्रों साहेब एच इज इक्वल टू टू, जो आमनाथी अलग वस्तु छो आखे आख्या। बराबर अच्छा त्यांथी हवे हूँ जाऊँ छू विद्यार्थी मित्रों यू आई तरफ, यू आई एटले के एक्स आई माइनस ए छेद मा एच, यू आई इज इक्वल टू एक्स आई माइनस ए छेद मा एच। हवे अहीं यू आई हवे आमांथी साहेब ए धारवो पड़े, ए धार्या पछी आपणने यू आई मळे, ए सिवाय आपणने यू आई मळशे नहीं। हवे ए धारवा माटे मित्रों मैं तमने आगळना दाखलामां ज कीधेलुं हतुं के आपणी पासे लिमिटेशन्स छे, लिमिटेशन्स शुं का तो एफ वन सामेनो ए धारवो का तो एफ टू सामेनो मारे ए धारवानो थाय। तो आमने आपणे लखीए छीए विद्यार्थी मित्रों ए बराबर छे, आमने आपणे शुं लखीए छीए भाई ए इज इक्वल टू सिक्सटीन। रेडी हूँ अँ लखी नाखू छू भाई ए इज इक्वल टू सिक्सटीन, तमने खबर छे अँ जीरो अँ माइनस एक अँ माइनस बे अँ एक अँ बे अँ त्रण अने अँ चार। चलो अँ सुधी पहुंची गया, हवे आप बधा मित्रों ने खबर छे शू करवानुं थशे ते सर, बराबर शू करवानुं थशे तो के साहेब बे बे वस्तुनो मारे शू थशे सरवाळो करवानो थशे, बब्बे वस्तुओं मारे सरवाळो करवानो थशे। बब्बे वस्तु कई कई चलो ध्यान में आपजो खास, एमने कही अपने एफ आई यू आई, एफ आई गुणिया यू आई आ बे वस्तुओं मारे सरवाळो करवानो थाय छे। तो सात गुणिया बे एटले विद्यार्थी मित्रों मारी पासे अहींया मळे छे माइनस चौद, अहींया मळे छे माइनस छ, आ बेनो सरवाळो माइनस वीस थाय छे, आ बन्नेनो गुणाकार थशे जीरो, तेर गुणिया एक एटले विद्यार्थी मित्रों तेर, टू एफ टू अहीं आपणे आवुं लखी शकीए छे मित्रों टू एफ टू। बराबर पछी पांच त्रण ने पंदर एटले हुं अहीं पंदर लखू छू, यस चार चार ने सोळ एटले अहीं थशे विद्यार्थी मित्रों मारी पासे सोळ। हवे साहेब सोळ ने पंदर एकत्रीस, एकत्रीस ने तेर चुम्मालीस, खाली अंकोनी गणतरी करेली छे आपणे, चुम्मालीस माथी केटला बाद थशे मित्रों वीस बाद थशे एटले चौवीस प्लस टू एफ टू आपणने आवुं जोवा मळे। रेडी राइट ओके चलो आमने आपणे शुं कहीए विद्यार्थी मित्रों तो कि सिग्मा एफ आई यू आई तरीके आपणे आमने ओळखी शकीए, एटले हूँ अहीं लखू छू मित्रों सिग्मा एफ आई यू आई इज इक्वल टू ट्वेंटी फोर प्लस टू एफ टू।
હવે સૂત્ર મૂકી અને મારે એમની અંદર બધી કિંમતો મૂકીને શું કરવાનું થશે? તો કે સાહેબ ભાગ જે ભાગ બાકી રહે છે મારે સરખાવવાનો થશે. તટમાં એફ વન અને એફ ટુની કિંમત મેળવવાની થશે. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફ આઈ યુઆઈ છેદમાં એન ગુણ્યા એચ. એક્સ બારની કિંમત કેટલી છે મિત્રો? સાહેબ 18 છે. આમની કિંમત મિત્રો સાહેબ 16 છે. આમની કિંમત તો કે સાહેબ 24 પ્લસ 2F2 છે. આમની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ આપણે કહી શકીએ એન 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 આપણને પહેલાં 64 આપેલા છે. ઓલો ભાગ છે ને એને લખવાનો અને એચની કિંમત છે મિત્રો 2. હવે આ બાજુ જશે અને બાકીનાના છેદ ઉડશે. આ બેના છેદ ઉડે છે મિત્રો એટલે અહીંયા વધે છે ભાઈ 32. અહીંયા વધે છે વિદ્યાર્થી મિત્રો 2. અહીંયા લખીએ છીએ મિત્રો 24 પ્લસ 2F2 અને છેદમાં 32. આમને આપણે અહીંયા લાવીએ એટલે 32 × 64 બરાબર 24 પ્લસ 2F2. આપણે આવું લખી શકીએ મિત્રો. આમની બાદબાકી થશે તો સાહેબ આપણે આવું લખી શકીએ 2F2 બરાબર 40 એન્ડ હેન્સ ધેરફોર વી હેવ F2 ઇઝ ઇક્વલ ટુ 20. F2ની કિંમત મિત્રો મને અહીંયા કેટલી મળે છે? 20 મળે છે. ચલો હવે મિત્રો F1 મારે ફાઇન્ડ આઉટ કરવાનો થાય. F1 ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરીશું? તો કે સાહેબ બંને એન છે ને, બે એન કયા કયા? આ એન અને આ એન, બંને એમને આપણે સરખાવીએ. એક એનની અંદર શું છે? તો કે સાહેબ 35 છે પ્લસ F1 છે પ્લસ F2 છે બરાબર 64 છે. અહીંયા લખીએ છીએ સાહેબ 35 છે પ્લસ F1 છે પ્લસ 20 છે બરાબર 64 છે. 35 ને 20 55 થશે એટલે સાહેબ F1 છે પ્લસ 55 છે બરાબર 64 થશે. 55ને મિત્રો સામેની બાજુ લઈ જઈએ તો F1 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે ભાઈ? 9. કમ્પ્લીટ. તો આ બે ફ્રીક્વન્સીઓ જે હતી એ આપણને જોવા મળી. આ ડબલ ખૂટતી આવૃત્તિનો દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આમની અંદર ખાસ ધ્યાન આપજો. આમના આધારિત એક દાખલો તમને હજુ એક આપી દઉં છું ખાસ. એક દાખલો HW માં તમને આપું છું વિદ્યાર્થી મિત્રો. હોમવર્ક એટલે કે HW કેટલો કેટલો ગાળો છે? તો કે સાહેબ વર્ગ આપણને આપેલો છે વિદ્યાર્થી મિત્રો 100 થી 150, પછી 150 થી 200, છેક 550 સુધી છે. 500 થી 550 સુધી છે એટલે અહીંયા આપણે આવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો 200 થી 250. 250 થી લખીએ 300. 300 થી લખું છું મિત્રો 350. 350 થી થશે મિત્રો 400. 400 થી થશે ભાઈ મારી પાસે 450. 450 થી થશે 500. એન્ડ લાસ્ટ રો શું છે ભાઈ? સાહેબ 500 થી થશે 550. હવે આમની અંદર તમને જુદી જુદી ફ્રીક્વન્સી પણ આપેલી હોય છે. હો ભાઈ જુદી જુદી ફ્રીક્વન્સી કઈ છે? તો જુદી જુદી જે ફ્રીક્વન્સી છે એમની અંદર પહેલી ફ્રીક્વન્સી છે એ 4 છે, બીજી ફ્રીક્વન્સી છે 8 છે, ત્રીજી ફ્રીક્વન્સી છે X છે, પછીની ફ્રીક્વન્સી છે તે 42 એટલે કે સાહેબ 42 છે, અહીંયા 50 છે, અહીંયા વાય છે. જો અહીંયા એક્સ ખૂટતી આવૃત્તિ આપી છે, અહીંયા વાય ખૂટતી આવૃત્તિ આપણને આપેલી છે. સાહેબ અહીંયા 32 છે, સાહેબ અહીંયા 6 છે અને અહીંયા છે વિદ્યાર્થી મિત્રો 4. આમની અંદર એક્સ અને વાય શોધવાના છે. આપેલી શું વસ્તુ છે? તો સાહેબ એન બરાબર તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો 200 અને એક્સ બાર બરાબર વિદ્યાર્થી મિત્રો તમને આપેલા છે 332. રેડી? આ દાખલો છે વિદ્યાર્થી મિત્રો તમારે HW માં કરવાનો છે. જવાબ શું આવશે? જવાબ તમને લખી દઉં છું. આમનો જવાબ છે 14 આવશે, આમનો જવાબ છે 40 આવશે. એટલે આ ભાગ છે મિત્રો એ આન્સર તરીકે આપણી પાસે રહેશે. જવાબ રેડી? ઓકે. ચલો મિત્રો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા છે? સાહેબ ડબલ ખૂટતી આવૃત્તિ જે મધ્યકની અંદર છે એમનો આપણે વિગતવાર અભ્યાસ કરેલો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મધ્યસ્થ અને બહુલકમાં આગળ વધીશું. ત્યારબાદ આમના વક્રો છે, જે આલેખો છે, ઓજાયું છે એમની અંદર આગળ વધીશું, બરાબર. ત્યાં સુધી આપણા દરેક વિડીયો લેક્ચર્સ જોતા રહો, લાઇક કરતા રહો, શેર કરતા રહો અને હા, ચેનલ સબસ્ક્રાઇબ કરેલી ના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી નમસ્કાર, અસ્તુ, જય હિન્દ.